મારે ત્યાં કોઠા બોરા સિવાય બીજું કઈ ખાવાનું નથી હો. દેવહૂતિ કે મંજૂર છે. જોજો દાંપત્ય જીવન કેવા હોય છે, ક્યાં સારા છોકરાઓ થાય. છેલ્લી પ્રતિજ્ઞા કીધી કે જો મનુ મહારાજ, એક પુત્ર થશે મને એટલે હું સાધુ એટલે સંન્યાસ લઈ લઈશ, ઘરનો ત્યાગ કરી દઈશ. આ તમારી દીકરીને મંજૂર છે? આ તો કઠણ હતું. શત્રુભા અને મનુ મહારાજે બંને પોતાની દીકરીને કીધું કે બેટા, આમાં શું નિર્ણય કરીશ? અંતરે દેવહૂતિએ કહી દીધું કે ઋષિને કહી દો કે એનો એક એક નિયમ અને એક એક પ્રતિજ્ઞા મને મંજૂર છે, ફક્ત મારું પાણી ગ્રહણ કરે. મારે કાંઈ નથી જોતું, કાંઈ નથી જોતું. હું મારા સ્વામીને સંપૂર્ણ રીતે સ્વીકાર કરું છું. આ દાંપત્ય જીવનની કથા એક એવો સાધુ કરે છે કે જેને લગ્ન નથી કર્યા, નગ્ન દિગંબર સુખદેવ છે, જન્મ સિદ્ધ યોગી છે, અને સામે બેસીને સાંભળનારો એવો માણસ છે કે એને 7 દિવસ પછી તો મરવાનું છે. અને લગ્નની કથા, લગ્નની કથા એટલે પવિત્ર કથા. માણસની ભટકતી વાસનાને એક જગ્યાએ સ્થિર કરવાની કથા એટલે લગ્નની કથા. વાલા ભક્તો, લગ્ન જેવું પવિત્ર બંધન દુનિયામાં કોઈ નથી. પવિત્રમાં પવિત્ર બંધન હોય તો લગ્ન છે. શાસ્ત્રોમાં એવું કીધું છે કે અમને જે દીક્ષા આપે ને દીક્ષાનો જેટલો મહિમા છે એના કરતા આનંદ ગણો મહિમા તમારા લગ્નના દિવસનો હોય છે. તમે જ્યારે લગ્ન કરો એટલે બધા પાપથી મુક્ત થઈ જાઓ, તમારું નવું જીવન ચાલુ થાય. અને પછી જો તમે સીધા હાલો, હરખા હાલો, તો તમારે ત્યાં મહારાણા પ્રતાપ અને શિવાજી જેવા દીકરા થાય. ભાઈ આવા દીકરા થાય. કોઈ ગ્રહસ્થના ઘરમાં જ રામ જન્મા છે, ગ્રહસ્થના ઘરમાં જ મહાત્મા ગાંધી જન્મા છે, સરદાર વલ્લભભાઈ પટેલ કોઈ ઓરડે જન્મા છે, અને વાલા ભક્તો કૃષ્ણ અને સ્વામિનારાયણને જન્મ લેવો પડે ને તો કોઈ ગ્રહસ્થનું ઘર જ ગોતે છે. સંસાર કયો આ બંને જણાના જીવન ઉપરથી દેખાય? 4 મંગલ પહેરા પહેરા, અગ્નિ કર્યો, અગ્નિની વર્તા ફેરા ફેરા, દાયજામાં તો કાંઈ લેવાનું નહોતું કરદમને, નકર સમ્રાટ હતા, મહેલ બનાવી દે, જે જોતો એ સુવિધા કરી દે પોતાની દીકરીની માટે, પણ કરદમે ચોખ્ખી ના પાડી દીધી, ચાંદલે સહિત હું દીકરી લઈશ, મને કોઈ વસ્તુ આપતા નહીં. અને આજના મુરત્યા અને વેવાય એમ કે કરિયાવર કેટલો આપશો, લે તારા હાહારાની 4 વ્હીલ લઈને ફરવું ને, એના કરતા તો મર્દાનગી એમાં છે કે સાયકલના પેડલ લઈને પોતાના પૈસે સાયકલ લેવી. હા, અને ઘણાય તો એવા જુવાનના હાહરા આકર થઈ જાય, હાહરા આકર, બાપુજી બાપુજી, પપ્પાજી પપ્પાજી, એટલે ખબર પડી જાય એના પપ્પા નથી ઓલીના છે. એના પપ્પાને હરખો પાણી નો પાતો હોય માળો, અને ઓલા પપ્પા આવે ને એટલે પાછળ પાછળ ફરે, પપ્પા 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 વાળો થામા. બંનેનું દાંપત્ય જીવન શરૂ થયું. સ્ત્રી એટલે પત્ની તો છે, પણ જ્યારે સમય આવે ને ત્યારે મિત્ર બની જાય. શાસ્ત્રોમાં લખ્યું છે, ભોજને માતા, ભોજન જ્યારે પોતાના પતિને કરાવવા બેસે ત્યારે માં જેવા ભાવથી ભોજન કરાવે. શયને રંભા, સુવા જાય એટલે પત્ની રંભા સ્વરૂપ થઈ જાય, અને મુશ્કેલી આવે ને ત્યારે સખી એટલે મિત્ર બની જાય. પોતાના પતિને ખંભે ખંભો મિલાવી દાડિયું કરે, મજૂરી કરે, પણ પોતાના ધણીને ભાંગવા ન દે, આનું નામ પત્ની કહેવાય. આવે પરોણા આંગણે
તરતર સોઈ તૈયાર આવે પરોણ. આ પત્ની કેવી હોય એનું ગાયું. આવે પરોણા આંગણે તરતર સોઈ તૈયાર આવે પરોણા. કેવું પડે નહીં કંથને જો હોય સ્ત્રિયા હોશિયાર. કેવું પડે કંથને જો હોય સ્ત્રિયા હોશિયાર. ભરત પરિદર નાદળી ચલવે ઘર વહેવાર. ભરત પરી તમને સમજાય છે ને ગવાય છે. પતિને ખબર પડવા દે નહીં જો હોય સ્ત્રિયા હોશિયાર. વિપત પડે વહેવારમાં અને દૈવ ખૂટે નિજ દ્વાર. હિંમત આપે હર ઘડી જો હોય સ્ત્રિયા હોશિયાર. કેટલું અદભુત ગાયું. આવે પરોણા આંગણે. પરોણા એટલે મહેમાન. આવે એટલે જો ડાય હોશિયાર ચતુર ઘરવાળી હોય ને તો ધણીને કહેવું ન પડે કે શીરો બનાય, લાપસી બનાય કે ખીચડીને કઢી બનાય. એ મહેમાનને જોતા હોય તો ખબર પડી જાય આ ખીચડી કઢાને મોઢાવાળા છે કે શીરો ખવરાવા જેવા છે. સ્ત્રી જો હોશિયાર હોય કેવું પડે નહીં કંથને જો હોય સ્ત્રીયા હોશિયાર. ભરત ભરી દરણા દળે ચલવે ઘર વહેવાર. મુશ્કેલી બધાને આવે આ દુનિયામાં, કોને નથી આવતી. પૈસા ખૂટે, બાર હાંધે તેર તૂટે એવી પરિસ્થિતિ જ્યારે આવે ત્યારે અડીખમ ઊભી રહે અને ખબર પડી જાય મારો સ્વામી મુશ્કેલીમાં છે, મારો ધણી મુશ્કેલીમાં છે. ખંભો બગડીને વાહો થાબડીને કે મૂંઝાતા નહીં હો તમ તારે. હા, ભગવાને આપણને હાથ આપ્યા છે. દાડિયું કરશું ગમે તે કરશું, હું તમારી પાસે ઊભી છું ને, તમે જરાય મૂંઝાતા નહીં. એના ધણીને દુઃખનું આહુંડો આવવા દે અને એના શબ્દો સાંભળીને એના પતિની આંખમાં આહુંડો તો આવે પણ હરખના આહુંડા આવે. આનું નામ પત્ની છે. ભરત ભરી દરણા દળે ચલવે ઘર વહેવાર. વિપત પડે નિજ આંગણે ને દ્રવ્ય ખૂટે નિજ દ્વાર. હિંમત આપે હર ઘડી જો હોય સ્ત્રીયા હોશિયાર. માંગણી ના કરે અને પોતાના બાપની સંપત્તિ કે પોતાના બાપ પૈસા વાળો છે એનો અહંકાર પણ પોતાના ધણીની પાસે ના કરે. સંસાર જો સરખો ચલાવવો હોય, દાંપત્ય જીવન જો મધુરું બનાવવું હોય, આપણે ભેગા થઈ ગયા છીએ તો સારી રીતે જો રહેવું હોય તો કાંઈક તો કરવું પડશે. એકાબીજીને જતું કરવું પડશે, લેટ ગો કરવું પડશે, ભૂલી જવું પડશે, સહન કરી લેવું પડશે, ગમે તેની ભૂલ માફ કરતા શીખવું પડશે. કોઈ દાંપત્ય માટે કવિએ બહુ મસ્ત એક કાવ્ય કર્યું છે. રસ્તાઓ અચાનક મળી ગયા, બે ઘડી વાતે વળી ગયા અને પાછા છૂટા પડી ગયા. રસ્તાઓ અચાનક મળી ગયા,
એક સરવડથી આવતો ને એક આમથી આવતો હોય, બે રસ્તા પાછા ભેગા થાય અને ધીરે ધીરે કરતા પાછા થોડાક જુદાઈ પણ થઈ જાય. રસ્તાઓ અચાનક મળી ગયા, બે ઘડી વાતે વળી ગયા ને પાછા છૂટા પડી ગયા. ઝરણાઓ, એક આ પહાડમાંથી ઝરણું આવતું હોય, એક આ પહાડમાંથી ઝરણું આવતું હોય. ઝરણાઓ અચાનક મળી ગયા, એકબીજાને ભેટ્યા અને ભળી ગયા. ઝરણાઓ અચાનક મળી ગયા, એકબીજાને ભેટા અને પાછા ભળી ગયા. અમે ન રસ્તા, અમે ન રસ્તા કે ન ઝરણા, એટલે ન તો જુદા પડી એક્યા ન તો ભળી એક્યા. આ સંસાર છે. જો હરખું ન હાલતું હોય તો બંને જણાએ પ્રેમથી હંપી અને છૂટાછેડા કરી લેવા, અને જો થોડું ઘણું આગુ પાછું થતું હોય તો પ્રેમથી ભળી જવું. આ ભળી જવું, મજા આવશે. અને જો તો જ સંસાર સાચો કંસાર બને ને સ્વર્ગ પેદા થાય. બાકી ઘેરે ઘેરે માટીના ચૂલા છે. આ જૂની કહેવત છે ને આપણી, સવારના પોરમાં ઘરવાળી રોજ ઓર્ડર કરે ને આજ ઊભા થઈને ઓર્ડર કર્યો અને ધણી પેપર વાંચતો હતો. તમે ચા નાસ્તો ને બધું બનાવી લો, ત્યાં સુધી નાહી ધોઈને હું તૈયાર થઈને આવું. આ હું પેપર લઈને સવારના પોરમાં બેઠા છે ને મને ચૂલો હળગાવો કે? બોલો, કંટાળી ગયેલો બિચારો સવારના પોરમાં રોજ ઓર્ડર કરે, રોજ ઓર્ડર કરે ને રોજ મારે એને ચા ને કોફી ને નાસ્તો ને બધું રોજ બનાવી દેવાનું. બાજુમાં થોડેક દૂર વકીલ રહેતા હતા. આજ તો વકીલ પાસે જઈને છૂટાછેડાનો કેસ જ કરવો, મારે રહેવું જ નથી ને ભેગું નહીં. હા, જે થવું હોય થાય. એ વકીલ પાસે જઈને આવીને સીધો કેસ હળગાવ્યો અને નાસ્તો કરવા માંડ્યો ને ચા બનાવવા માંડ્યો. કારણ કે એ જ્યારે વકીલના ઘેરે ગયો ને ત્યારે વકીલ હાબુ અને બ્રશ લઈને કપડાં ધોતા હતા. ઓલાને એમ થયું કે આનું છૂટું નથી થતું, હું આમાંથી બહાર હેનો નીકળું? ભેંસના શિંગડામાં મારા બાપ પગ હલવાનો હોય ને તો પછી એની રીતે હંકવી લેવું પડે, પછી આગું પાછું ન થવાય. ઈ લગ્નના માંડવાણમાં ગયા પહેલા અમને યાદ કરી લેવા જોઈએ કે સાધુ થવું કે આમાં જવું. લગ્ન તો એક એવી વસ્તુ છે, લકડે કા લાડુ ખાય એ પસ્તા ને જોઈ નહીં પસ્તા. હા, પણ દિવ્ય દાંપત્ય જીવન હોય ને તો સુખ બહુ છે, દુઃખ નથી. સંસારમાં કઈ દુઃખ જ નથી, આનંદ છે. જીવન સારું જીવો. આ દેવહૂતિ ને કરદમ નું જીવન, સાંસારિક જીવન શરૂ થયું. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, કરદમે સમાધિ લગાવીને વર્ષો પછી આંખ ઉઘડી સામે દેવહૂતિ હાડ પિંજર જેવા થઈ ગયા હતા. કરદમે કીધું, દેવી ઈચ્છા શું છે? તો કે એક સ્ત્રી કોઈ પુરુષને શા માટે પરણે, મારી કામના પૂર્ણ કરો. કરદમે કીધું, પેલા બિંદુ સરોવરમાં સ્નાન કરીને આવો. આમની પાસે તો તપશ્ચર્યાની મૂડીનો પાર નહોતો. દેવહૂતિ આમ જ્યાં સરોવરમાં ડૂબકી મારીને બહાર નીકળે તો હજારો રતિઓને શરમાવે એવી સુંદર કાયા ભગવાને આપી. લાખો દાસ દાસીઓ ખમા 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 કરતી ઊભી હતી. કોઈ તેલ, કોઈ ફૂલ, કોઈ અત્તર, કોઈ વસ્ત્ર આવું લઈ લઈને ઊભી હતી. સોળે શણગાર સજા અને દેવહૂતિ જ્યારે હાલ્યા આવતા હતા, કરદમે વિચાર કર્યો, મારી કાયા પણ વિષય ભોગ કરી એવી નથી. એને સંકલ્પ કર્યો અને કામદેવ અને ઇન્દ્રને શરમાવ્યું, સુંદર કાયાર સબ સ્વીકારી. તપથી બધું થાય. દેવહૂતિ આવ્યા, હાથમાં હાથ લીધો અને સંકલ્પ કર્યો ને એક વિમાન ઉતર્યું. હવે એ વિમાનનું વર્ણન જે ભાગવતના તૃતીય સ્કંધમાં લખ્યું છે, આમ આ ચક્કર ખાઈ જાય એવું લખ્યું. હાથમાળનું વિમાન. આ મંડપ છે ને એના કરતાં 10 ગણું મોટું છે. હાથમાળનું, એની અંદર મોટા મોટા બગીચા, એની અંદર મોટા મોટા બાગ, એની અંદર હરણા, પોપટ, મેના,
દાસ દાસીઓ અનંત પ્રકારના સરસ મજાના બેડ, સરસ મજાના રસોઈ ઘર, ભાત ભાતનું કેટલી દાસીઓને દાસ રહી શકે, એની અંદર રમવાના મોટા મોટા ગ્રાઉન્ડ, હાથ માળનું વિમાન પેટ્રોલ વગર હલે, ડ્રાઈવરની જરૂર નહીં. સંકલ્પ કરે કરદમ અને એમ વિમાન ચાલે, દેહુતિને એમાં બેસાડ્યા દાસ દાસીઓની સાથે, અને ભાગવત લખે 100 વર્ષ સુધી. કેટલા? 100 વર્ષ સુધી એ વિમાન આકાશમાં ફેર્યું, અને જ્યાં જ્યાં કોઈ હિલ સ્ટેશન દેખાય ત્યાં દેહુતિ કે અહીં ઉતારો. આ જેટલા હિલ સ્ટેશન છે ને એ બધા જ તેને દેહુતિએ દેખાડેલા છે. એટલે રિવાજ થયો કે પરણે ફરવા જાવું. આ કઈ જૂનો રિવાજ છે, નવો નથી. એટલે છોકરાને રજા આપી જાઓ, તમદાર જાઓ ફરી આવો. 9 દીકરીઓ થઈ. કેટલી? 9. એ વિમાન ફરતું ફરતું જ્યારે પોતાના ઝૂંપડી આવ્યું ત્યારે કરદમને ખબર પડી, ઓહો સંસાર કેટલો લપચણો છે, હું એક પુત્રની કામના કરી હતી, આ 9 દીકરીઓ થઈ ગઈ. પાછો વૈરાગ્ય થયો. ઘર છોડીને જ્યાં જતા હતા ત્યાં દેહુતિએ કીધું કે ના, તમે તો એક પુત્ર આપવાનો સંકલ્પ કર્યો છે, દીકરો તો આપ્યો નથી, આ તો બધી દીકરીઓ છે. બ્રહ્મા આવ્યા, 9 ઋષિને લઈને આવ્યા, કરદમને મીઠો ટપકો આપ્યો, બેટા આવી રીતે સ્ત્રીને એકલી રંજાડીને જવાય નહીં, પુત્ર આપ પછી તું જા. સારું પિતાજી. 9 ઋષિની સાથે 9 દીકરીઓને પરણાવી દીધી. કરદમ હળવા થઈ ગયા અને પાછું તપનો સંચય કર્યો અને ફરીને પાછા માં દેહુતિના ઉદરમાં ભગવાન સ્વયં પધાર્યા છે. વાલા ભક્તો, સાધના વગર છોકરા હારા નથી થતા. આ જગતમાં જેટલા મોટા મોટા મહાપુરુષો થયા, એ મહારાણા પ્રતાપ હોય કે છત્રપતિ શિવાજી હોય, એની માતાઓને પૂછવું પડે કે તમે છોકરા કેવી રીતે ઉછેર્યા છે. ઝવેરચંદ મેઘાણી શિવાજીની માટે જે હાલરડું લખે છે, જીજાબાઈની વાત, આખી જીજાબાઈના જીવનનું મેં પુસ્તક વાંચ્યું છે. મોગલોને શિવલિંગ ઉપર અપરાધ કરતા જોઈ અને જીજાબાઈ ક્ષત્રિયાણીનું લોહી ઉકળી ગયું હતું, અને નક્કી કરી નાખ્યું હું એક એવા દીકરાને જન્મ આપીશ, એવા દીકરાને જન્મ આપીશ કે જે જે મારા હિન્દુ ધર્મના વિરોધી હોય ને એના માથા કાપી નાખે. અને જ્યારે બીજ રોપાણું શિવાજીનું પેટમાં, અને ત્યારથી પેટ ઉપર હાથ ફેરવતી જાય અને એને હાલરડા ગાય, રામ અને લક્ષ્મણ ભરતની વાતો સંભળાવે. શિવાજીનો જ્યારે જન્મ થયો, નાનું એવડું બાળ જ્યારે ધાવણ ધાવતું હોય ત્યારે હાડલાનો છેડો માથે ઓડાડી અને હાથ ફેરવતી ફેરવતી જીજાબાઈ હાલરડા ગાતી હતી. એની પાસે મહેલો નહોતા, અરવલ્લીના પહાડોમાં શિવાજી મોટા થયા. જો તમને ઇતિહાસની ખબર હોય તો અરવલ્લીના પહાડો કપડાની ખોઈ બાંધે જાડવાની ડાળીએ, અને એમાં શિવાજીને નાખે, અને પછી હિંચકો નાખે, ને હિંચકો નાખતા નાખતા જીજાબાઈ એમ કે શિવા તારે હું હોય ને એટલું હુઈ લેજે, કાલે સવારે તારા હાથમાં માં ભવાની ની તલવાર રાતે બમ્બોળ રહેવાની છે, તારે માણાની સાથે નહીં સિંહોની સાથે યુદ્ધ કરવાનું છે. અને શિવાજીને જે જોમ આવે જોમ આવે, અને એમ કહેવાય છે કે શિવાજીના હૃદયમાં જે જોમ આવે ને જોરથી પાટું મારે અને ખોયું ફાડી નાખે. આપણા સંતોએ લખ્યું છે ને, મોટા મોટા કવિઓએ લખ્યું, 18-18 ખોયા ફાડીને શિવાજી મોટા થયા, 18-18 ખોયા. માતાના સંસ્કાર, માતાની સુરવીરતા અને માતાની ખુમારી શિવાજીના લોહીમાં ઉતરી ગઈ, અને એને પાછા ગુરુ મળ્યા સમર્થ રામદાસજી.
અને અમારા ઝવેરચંદ મેઘાણી ગાય છે. મોટા થયેલા છોકરા હતા, સિંહ ના દાંત ગણે. કેવી સુરવીરતા, કેવી કુને હિન્દુ ધર્મ ની માટે પોતાના શરીર નું એક એક લોહી નું ટીપું ખર્ચી નાખ્યું. સિવાય જય હો. આ માતાઓની માટે ગીત છે. છોકરા જ્યારે પેટમાં હોય ત્યારે ટીવી ન જોવી બહુ, ઈર્ષ્યા ન કરવી, અદેખાઈ ના કરવી, ભાગવત વાંચવું, જીજાબાઈના જીવન ચરિત્ર વાંચવા, મહાભારત વાંચવું, ભગવાન કૃષ્ણ ને અર્જુન ની વાતો અને રામ ની વાતો વાંચવી, સરદાર વલ્લભભાઈ પટેલ જેવાના જીવન ક્યારેક વાંચવા. શિવાજી નાના હોય ને રમતા હોય ને માતા એને ઉપદેશ આપે, રમવું એટલું રમી લેજે, દાવવું એટલું દાવી લેજે. રેશે નહીં રણને રૂડા, ખાવા મોટી દાન નો વેળા, રેશે નહીં રણને રૂડા, ખાવા મોટી દાન નો વેળા, શિવાજી ને નિંદરો નાવે, માતાજી જમાઈ જુલાવે. ઉઘાડા પગે હાકે હોય એની બા ઉઘાડા પગે પહાડોમાં, નાના એવા છોકરાના કોમળ પગમાંથી લોહીના ટસિયા નીકળી જાય તો જીજીબાઈ એને ચંપલ ન પહેરવા દે. એને ખબર હતી આજે એને કઠણ પડશે, પણ મોટો થાય ને ત્યારે પહાડો કૂદવામાં એને બહુ કામ લાગશે. આજે આપણે આપણા છોકરાને એવા પ્લાસ્ટિકિયા બનાવી દીધા છે ને, હા, ધૂળમાં રમવા દે નહીં, ખાલી ઓલા ઓલા હવે તો ઓલું નીકળ્યું છે ને એમાં જ પૂરી રાખે. અરે તું ધૂળમાં નાખ અને ધૂળમાં નાખ, આ બધા જુઓ ને શેઢે ધૂળમાં, ઓલા તલ બાવળિયાના શેઢે ઓલી માં આમ ખોયું બાંધીને હિંચકાવીને જતી રહે,
કિલો એક તો દોડી ખાઈ જાય, કોઈ દાડે ઇન્જેક્શન લેવું પડે છે. અને હવેના છોકરા જોજો, આ બધા પાણીપુરી ખાઈને ઢોસા ખાઈ ખાઈને જે થયા છે માળા, તાપ લાગી ગયો લે, પણ ગગાને ઘડીકમાં તાપ લાગી ગયો, ડાયરિયા થઈ ગયા, થઈ જ જાય ને. શિવાજી નાના હતા, એક દાડો એને કોઈ બ્રાહ્મણને હાથમાં થાળી ધોતી અને ખેસ અને આમ પૂજા લઈને મહાદેવજીના મંદિરે જતા જોયા ને, શિવાજીને ગમી બહુ ગયું. દોડતા આવ્યા હો, માના ખોળામાં બેસી અને માને કીધું, મૈયા મૈયા, તો કે શું છે? ઓલા ભૂદેવ છે ને, એવી એક માળા અને એવી ધોતી ને એવી થા મને પૂજાની થાળી આવી, મારે તેને ભગવાનની પૂજા અને માળા ફેરવવી છે. અને એ વખતે જીજાબાએ એક જોરદાર તમાશો મારી દીધો કાલ ઉપર. શિવા, મેને તુજે માલા ગુમાવને કે લીએ જન્મ નહીં દિયા. માળા ફેરવવા વાળા ઘણાય છે, અને સાંભળ, આજ પછી માળાનું વેન મારી પાસે નહીં કરવાનું. તો હિન્દુ વિરોધીના 108 માથા જયારે કાપીશ ને, ત્યારે મારો મહાદેવ એક માળાનો તારો સ્વીકાર કરશે. માળા ફેરવવા તારો જન્મ છે. અને ઇતિહાસ સાક્ષી પૂરે, શિવાજી જયારે જયારે કિલ્લો જીતતા ને, જયારે જયારે કિલ્લો જીતતા ને, ત્યારે ગાલ ઉપર હાથ મૂકતા. અને ત્યારે એની સાથે રહેનારા તાનાજી એક દાડો પૂછ્યું કે હે સાહેબ, આ જયારે જયારે કિલ્લો જીતો છો ત્યારે ગાલ ઉપર હાથ શા માટે મૂકો છો? અને ત્યારે એને એની મા યાદ આવી ગઈ, આંખમાંથી આહુડ આવી કે મેં મારી માની પાસે 5-7 વર્ષનો હતો ને માળાની અને પૂજાનું વેન કર્યું હતું, ત્યારે મારી માં જીજાબાઈ એક જોરદાર લાફો મારી દીધો હતો. અને લાફો ન માર્યો હોત ને તાના, તો આજે હું આ કિલ્લાઓ જીતી અને હિન્દુ ધર્મનું રક્ષણ ન કરી શકે. આવો મોટો માળા, એવો મોટો માળા છત્રપતિ શિવાજી કહેવાના. પણ વાલા ભક્તો, જ્યારે યુદ્ધ કરીને જ્યારે ઘરે આવે ને, ત્યારે સીધા માના પગ પકડે, સીધા માના પગ. અને એમ કહેવાય છે કે સાંજ પડે અને ત્યારે શિવાજી પોતાનું માથું પોતાની માના ખોળામાં મૂકીને સૂઈ જતા.